કોરોનાની બીમારીમાં મૃત્યુ થયેલ મૃતકના પરિવારને આર્થિક સહાયમાં રૂપિયા 4 લાખ ચૂકવવા સહિતની વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને સુપ્રત કરાયો હતો. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સાગર બ્રહ્મભટ્ટની આગેવાનીમાં સાવલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ મહિલાઓ દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વિવિધ માંગણીઓ દર્શાવતા સ્લોગન બેનરો સૂત્રોચ્ચાર સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારને હાલમાં સરકાર દ્વારા રૂપિયા 50,000 સહાય ચૂકવાય છે, જે વધારીને સરકારશ્રીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અનુસાર રૂપિયા 4 લાખ ચૂકવાય અને ખાનગી હોસ્પિટલમાં કરાવેલ સારવારના બિલ ચૂકવાય સહિત વિવિધ માંગણીઓ બાબતનું આવેદનપત્ર સાવલી તાલુકા સેવા સદન પહોંચી સાવલી મામલતદાર એ.કે. ભાટિયાને સુપરત કરી સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી. આજે ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ગુજરાતના સમગ્ર તાલુકાઓમાં 10 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા જે લોકો છે એમના પરિવારજનોને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 2003 ગુજરાત સરકારનો બનાવેલો કાયદો છે એ પ્રમાણે જે આવી મહામારીમાં મૃત્યુ પામે એને 4-4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ સરકારે કરેલી છે. હવે કોરોનાની અંદર બહુ મોટી સંખ્યામાં ગુજરાતમાં લોકો મર્યા છે. અમે જે ફોર્મો આખા ગુજરાતમાં ભર્યા તે પ્રમાણે તો 2.5-3 લાખ લોકો કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે. ગુજરાત સરકારે જુઠ્ઠા આંકડા 10,000ના જ જાહેર કર્યા છે અને અત્યાર સુધી એ જ લોકો પોતે એવું કહે છે કે અમે 40,000થી વધારે લોકોને પૈસા આપી ચૂક્યા છે, એટલે એમને સૌથી પહેલા જુઠ્ઠા આંકડા ડિક્લેર કર્યા છે. ગુજરાત મોડલ સમગ્ર દેશને દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે, પણ 40,000થી બી વધારે લોકો આમાં મર્યા છે. લોકોને સરકારી દવાખાનાઓમાં ટેસ્ટના સર્ટિફિકેટ નથી આપ્યા કે ના ડેથ સર્ટિફિકેટમાં કારણમાં કોરોના દર્શાવ્યું છે, પણ સાચે અર્થમાં એ લોકોની મૃત્યુ કોરોનાના લીધે થઈ છે. તો સરકાર એ બધા ઇકબાલ પઠાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાવલી.